ખેડૂતોને પ્રાપ્ત થયેલા ન હોય તેમના દ્વારા એક આવેદન પત્ર પાઠવી આગામી સમયમાં ઝડપથી આ રકમ ચૂકતે કરવા અનુરોધ કરવામાં આવેલો છે. સમગ્ર અમરેલી જિલ્લામાં જૂન માસમાં પડેલા ભારે વરસાદના કારણે ખેડૂતોએ ભારે નુકસાની સહન કરવી પડેલી હતી. અનેક ખેડૂતોના ખેતરો અને વાડીઓ ધોવાઈ ગયેલા છે, ત્યારે બગસરા તાલુકાના મોટા માંડવડા ગામના ખેડૂતોને જમીન ધોવાણ અનુસંધાને સરકારશ્રી દ્વારા આપવામાં આવેલી સહાય હજુ સુધી પ્રાપ્ત થયેલી ન હોય તેમના દ્વારા એક આવેદનપત્ર પાઠવવામાં આવેલું છે, જેમાં જણાવવામાં આવેલું છે કે નાના ખેડૂતો અને ગરીબ ખેડૂતોને આના પરિણામે ભારે વેંઢારવું પડેલું છે અને તેઓને આગામી સમયમાં પણ જો રાજ્ય સરકાર તરફથી કોઈ પણ પ્રકારની સહાય નહીં આપવામાં આવે તો તેઓને ભૂખમરાનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયેલું છે. તેથી કરીને રાજ્ય સરકારને અનુરોધ કરવામાં આવેલો છે કે સરકારશ્રી દ્વારા આવા ખેડૂતોને ઝડપથી રકમ ચૂકવી આપવામાં આવે. ભાલુભાઈ બોરર, મોટા માંડવડા, તાલુકો, જિલ્લો અમરેલી. આજે 26/6/2015ના પૂરગ્રસ્ત વિસ્તારમાંથી અમે ખેડૂતો આવીએ છીએ. આજ 6 મહિના થઈ જવા છતાંય અમારા ગામના ખેડૂતોને પાક ધોવાણ કે જમીન ધોવાણ વિશે એક પણ રૂપિયો મળ્યો નથી. અમારી હાલત અત્યારે કફોડી છે. આ અગાઉ અમે રાજકીય આગેવાનોને અવારનવાર રજૂઆત કરી છે તો હાચા ખોટા બહાના મારે છે. છેલ્લે અમને એવું કીધું હતું કે આ ચૂંટણીઓ હોવાથી આચારસંહિતાને હિસાબે અત્યારે કામગીરી ઠપ છે. ચૂંટણી વહી ગઈ અને આજે 20-20, 25-25 દિવસ થઈ ગયા છતાંય અમને કોઈ સહાય મળી નથી. મુખ્યમંત્રી અમારા વિસ્તારમાં 2 વખત પૂર વખતે મુલાકાત લઈ ગયા છે. એણે એવી ભાંયધરી અમારા વિસ્તારના ખેડૂતોને આપી હતી કે આજે હું કલેક્ટરને સંપૂર્ણ સત્તા આપી દઉં છું અને 1 મહિનાની અંદર હું ફરીવાર પાછું પૂરગ્રસ્ત વિસ્તારને બેઠો કરી દઈશ. આજે 6-6 મહિના થઈ ગયા તો મુખ્યમંત્રી એને સ્થાનિક રાજકીય આગેવાનો તરફથી કે કોઈ અધિકારીઓ તરફથી અમને 1 પણ રૂપિયાની સહાય મળી નથી તો શું સરકાર માત્ર આવી મોટી મોટી જાહેરાતો જ કરે છે? અને આજે અમે કલેક્ટરશ્રી અને DDO સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને 8 દિવસની અંદર અમારો આનો ઉકેલ નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે અમે 8 દિવસ પછી અમે બહેનો અને ભાઈઓ સમગ્ર સંખ્યામાં આવી અને અમે ઉપવાસ